आप જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર આજ રોજ 26મી જાન્યુઆરીના દિવસે ટીમ ગબ્બર દ્વારા જલારામ વિસ્તારમાં ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે જલારામ વિસ્તાર સાથે અને વિસ્તારના બાળકોને પ્રીતિબેન અમીન સોનલબેન પટેલ લંડન નિવાસી દ્વારા નાના બાળકોને પિઝા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકોને મનોરંજન મળી રહે તે માટે મેજિક શોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે હાલ કોરોના વાયરસના કારણે તમામ બાળકોને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક તેમજ અન્ય રીતે સમજ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 સુરત વડોદરા શહેરમાં આજ રોજ 26મી જાન્યુઆરીના નિમિત્તે આજે વડોદરા શહેરની અંદર જે જલારામનગર વિસ્તાર છે ત્યાં આગળ આજે જે બાળકોને ધ્વજવંદન કાર્યક્રમ રાખ્યો હતો સાથે સાથે પ્રીતિબેન અમીન સાથે સાથે સુનલબેન પટેલ દ્વારા જે લંડન નિવાસી છે તેઓને દ્વારા આજે બાળકોને પિઝા પાર્ટીનું જે આયોજન કરવામાં આવ્યું હતું આજે નાના નાના બાળકોને પિઝા પાર્ટી કરાવીને આજે ખુશી અનુભવી છે સાથે સાથે આ બાળકોને પણ એક જાહેર રીતે અમે લોકો એક સૂચના પણ આપવામાં આવી કે ભાઈ લોકોને જાગૃતતા કઈ રીતે આવે કારણ કે હાલ તમે જોઈ રહ્યા છો કોરોના મહામારી ચાલી રહી છે એના સમય દરમિયાન બાળકોને પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કઈ રીતે જળવાય સાથે સાથે માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવાનો આવી તમામ સૂચનો આપવામાં આવ્યા અને હર હંમેશા તમામ અમે જે અમારા ટીમ ગબ્બર સાથે સાથે એક વાઇસ અને ભાવિકભાઈ અમીન દ્વારા હર હંમેશા બાળકો માટે કંઈક ને કંઈક કાર્યક્રમ અમે કરતા રહીએ છીએ અને આગળના દિવસોમાં પણ અમે આ જ રીતના કાર્યક્રમ કરીશું અને અમારું એક સૂત્ર છે કે બાળકોની ખુશી એ જ અમારી ખુશી આ રીતનું આયોજન રાખ્યું હતું અને તમામ લોકોને પણ આપણા મીડિયા થકી અમે વિનંતી કરીએ છીએ કે તમામે આજે કોરોના મહામારી સમય દરમિયાન તમામે એકબીજા સાથે સહભાગી થઈ અને કંઈક ને કંઈક જે સ્લમ વિસ્તારના બાળકો છે તેમને ખુશી આપવાનો એક પ્રયત્ન કરવો જોઈએ તો અમારી સાથે ચોક્કસ જોડો તેવું સૌને વિનંતી છે જય હિન્દ